ચાલો, ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ધોરણ 12 એસપી ની અંદર આપણો છઠ્ઠો પાઠ જે આપણે ચાલે છે, પાઠનું આપણું નામ છે મિત્રો કંપનીની સભાઓ. કંપનીની સભાઓ એની અંદર આપણો પ્રશ્ન આજે છે, તમને મેં લાસ્ટ વિડીયોમાં નોટિસ શબ્દ વિશે સમજાવ્યું હતું કે સભાની નોટિસ એટલે શું. આજે આપણે સભાની નોટિસનો અર્થ તમને ખ્યાલ આપ્યા પછી, નોટિસ શબ્દનો અર્થ એનો સમજાવ્યા પછી, આ સભાની નોટિસ તમારે કોડે ક્યારે અને કઈ રીતે આપવી યાદ રાખ. તમે જ્યારે કંપનીની સભા બોલાવો તો આ સભાની નોટિસ તમે કોને આપી શકો, ક્યારે આપી શકો અને કઈ રીતે આપી શકો, આ ત્રણ મુદ્દાઓની ચર્ચાઓ આપણે એક સાથે કરવાની છે. એમાં ત્રણમાં અલગ અલગ પોઈન્ટનો પાડીએ છીએ. એમાં પહેલો પોઈન્ટ છે, આ નોટિસ કોને આપવામાં આવે. તો નોટિસ કોને આપવો, કે દરેક સભ્ય, જે સભ્ય યાદ રાખજો, જે સભાના સભ્ય તેમાં મૃત્યુ પામે, સભાના સભ્ય તેમાં મૃત્યુ અથવા નાદા વ્યક્તિના પ્રતિનિધિને, જે વ્યક્તિનું મિત્રો તમારા કાયદેસર સભાના દરેક સભ્ય હોય, જે કાયદેસર રીતે આપણા કંપનીમાં એકમમાં સભ્ય છે, સભાના દરેક સભ્યને. આ ઉપરાંત માની લો કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે અથવા વ્યક્તિ નાદાર જાહેર થાય છે, તમે ખ્યાલ કે જીવનનું સનાતન સત્ય છે માણસનો મૃત્યુ પામે, બરાબર છે. દરેક માણસના જીવનની આપણી એક કડવી વાસ્તવિકતા છે, સત્યતા છે કે માણસનો ડાઘ થાય. બીજું કે નાદાર જાહેર થાય. નાદાર તમે આર્થિક રીતે તમારી પાસે તમારું દેવું ચૂકવવા માટે નાણા ન હોય, તમારું દેવું ચૂકવવા માટે તમારી પાસે નાદાર, તમે નાણા ન હોય, પૈસા ન હોય, તો તમે નાદાર જાહેર થઈ શકો. તો જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે અથવા તો નાદાર જાહેર થાય ત્યારે એના પ્રતિનિધિને, દરેક સભ્યની, સભાના દરેક સભ્યને અથવા મૃત્યુ અને નાદારીના સંજોગોમાં એના પ્રતિનિધિ છે એને નોટિસ છે એ આપવામાં આવે. પોઈન્ટ નંબર 2, કંપનીની અંદર કંપનીમાં ઓડિટર્સ, કંપનીમાં ઓડિટર્સ, ઓડિટર્સ છે એ ગૌણ કંપનીના ડિરેક્ટરો, ગૌણ કંપનીના ડિરેક્ટર કે ઓડિટર, ગૌણ કંપનીના ડિરેક્ટર અથવા ઓડિટર. હવે તમારી કંપનીમાં જે ઓડિટર હોય, ઓડિટર્સ એટલે શું, કે જે તમારી કંપનીમાં લખાયેલા હિસાબોની તપાસ કરે, કે તમે એના દ્વારા જે હિસાબો લખવામાં આવે છે આ હિસાબો સાચા છે કે નહીં, આ હિસાબો આપણા નિયમ મુજબ છે કે નહીં, તો જે લખાયેલા હિસાબોને ચકાસણી કરવાનું કામ કરે, હિસાબો જે લખાયેલા છે એ હિસાબો નિયમ મુજબ છે કે નહીં એ ચકાસણીનો જે કાર્ય કરતા હોય એને આપણે કહેવાય છે ઓડિટર્સ. લખાયેલા હિસાબોની તપાસ કરે. તમારી કંપનીની અંદર જે ઓડિટર્સ હોય એને પણ તમે સભાની અંદર નોટિસ દ્વારા હાજર રાખી શકો, અને ગૌણ કંપનીના ડિરેક્ટર કે ઓડિટર, ગૌણ કંપની એટલે તમે, તમારી કંપની મુખ્ય કંપની છે, તમે બીજી કોઈ કંપની સાથે સહઆયોજન કરો તો એને ગૌણ કંપની કહેવાય. તો બીજી કોઈ કંપની ગૌણ કંપની હોય તો આવી ગૌણ કંપનીના સંચાલક હોય જેને આપણે ડિરેક્ટર કહેવાય અથવા ઓડિટર હોય તો એને પણ આપણે સભાની અંદર નોટિસ આપીને હાજર રાખી શકાય. નંબર 3,
અન્ય વ્યક્તિઓ હોકતા વ્યક્તિઓ ખાસ અન્ય હોકતા વ્યક્તિઓ નોટિસ કરવા માટે કંપનીના શેરહોલ્ડરો સંચાલકો સિવાય અન્ય પક્ષકારો છે એ પણ નોટિસ હાજર રહેવા માટે હકદાર છે. ઉદાહરણ તરીકે ડિબેન્ચર હોલ્ડર, ડિબેન્ચર હોલ્ડરને પોતાના પૈસાની સલામતી જોવાનો અધિકાર છે. તો ડિબેન્ચર હોલ્ડરને જ્યારે તમે સમારોહનું આયોજન કરો ત્યારે ડિબેન્ચર હોલ્ડરની સભા હોય તો એમાં એને નોટિસ આપીને એને હાજર રહેવાનો હક આપવો પડે. ગ્રાહકો, તમારા કર્મચારીઓની સભા, ગ્રાહકોની સભા, તમારા રોકાણકારોની સભા, લેણદારોની સભા, આ રીતે અન્ય અલગ 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 વ્યક્તિઓને બોલાવીને એની સભા છે એ સભાઓનું આયોજન છે મિત્રો એ કરવામાં આવે છે અને આ આયોજનમાં એને હાજર રહેવું પડે છે. નેક્સ્ટ, સંયુક્ત નામ હોય, સંયુક્ત નામ હોય તો જેમાં એને પ્રથમ નામ હોય તેને હાજર રાખવાનું. હવે ઘણી વખત એવું બને છે મિત્રો કે આપણે કોઈ પણ શેર હોય અથવા આપણી કોઈ અન્ય પ્રોપર્ટી હોય, મિલકત હોય, એક કરતા વધુ વ્યક્તિના નામે હોય, તમારા શેર ત્રણ વ્યક્તિના નામે, બે વ્યક્તિના નામે છે, તો સંયુક્ત નામે જ્યારે કોઈ વસ્તુ હોય તો આ જેવો સંયુક્ત નામ માલિકી હોય તેમાં જેનું નામ પહેલું હોય એને હાજર રહેવાનો હક. જ્યારે તમારા સંયુક્ત નામે હોય ત્યારે હાજર રહેવાનો હક કોને મળે? ચાર વ્યક્તિના નામ છે, ચારમાં પહેલું નામ કોનું છે? તો જેનું પ્રથમ નામ હોય એને હાજર રહેવાનો અધિકાર મળે. તો મિત્રો, નોટિસ કોને આપવામાં આવે એમાં આ ચાર બાબત. હવે આપણો પોઈન્ટ ફરી વખત એવો પાડીએ છીએ કે નોટિસ ક્યાં, નોટિસ ક્યાં આપવી જોઈએ, નોટિસ ક્યાં. હવે કંપનીના જે નોટિસ તમે ક્યાં મોકલવાની, કોને આપવાની એ આપણે સમજ્યા. નોટિસ ક્યાં મોકલવી? તો કંપનીની અંદર જે તમારા કંપનીની અંદર રજિસ્ટર ઓફિસ છે, કંપનીની રજિસ્ટર ઓફિસમાં શેર હોલ્ડરનો જે સરનામું નોંધાવેલું હોય એ સરનામે તમારે નોટિસ મોકલવી પડે. નોટિસ તમે ક્યાં મોકલશો, કોને મોકલશો? શેર હોલ્ડરને. કેવા શેર હોલ્ડરને? કે જેનું કાયદેસર રીતે નામ નોંધાયેલું હોય. તો રજિસ્ટર ઓફિસમાં જે શેર હોલ્ડરોનું સરનામું લખાયેલું છે, જે શેર હોલ્ડરોનું સરનામું લખાયેલું હોય તો આવા શેર હોલ્ડરોને નોટિસ છે એ મોકલવામાં આવે છે. બરાબર છે? નોટિસ ક્યાં મોકલવાની? તમારા શેર હોલ્ડરને. કેવા શેર હોલ્ડરોને? જેનું કાયદેસર રીતે નામ લખાયેલું હોય. કાયદેસર રીતે જેનું નામ લખાયેલું હોય એવા શેર હોલ્ડરોને આવી નોટિસ છે એ આપી શકાય છે. હવે પહેલો પ્રશ્ન છે, નોટિસ કેવી રીતે આપવી? નોટિસ કેવી રીતે આપવી? નોટિસ આપવી છે, હવે આપવી કઈ રીતે? હવે એ પ્રશ્ન, નોટિસ કઈ રીતે કેવી રીતે આપવી? તમારે તમારા શેરહોલ્ડરોને નોટિસ કઈ રીતે મોકલવી? નોટિસ મોકલવા માટેના આપણા પ્રાપ્તિસ્થાનો છે અલગ અલગ. પેલો છે અભિગમ ટપાલ દ્વારા, બાય પોસ્ટ, જૂનામાં જૂનો અભિગમ, ઓછામાં ઓછા ખર્ચ થાય, ઓછામાં ઓછા પૈસા વપરાય. ટપાલ દ્વારા તમે તમારા એકમના કર્મચારીઓ છે એ કર્મચારીઓને આવી નોટિસ છે એ મોકલી શકો. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો, તમે ટપાલ દ્વારા મોકલાવો એમાં મોટા મોટી મર્યાદા એવી છે એમાં સમય યાદ લાગે. સમય વધુ સમય છે ને એ ટપાલ દ્વારામાં સમયનો બરબાદ થાય.
ક્યારેક એવું બને છે કે સામેના વ્યક્તિને જો ટપાલ ના મળે, આપણું ભારતીય ટપાલ કાકું કેવું છે આપ જાણો છો, એ કદાચ સામેવાળા વ્યક્તિને સમયસર ટપાલ ના મળે તો પણ તમારે ટપાલ દ્વારા તમે એ ટપાલ જે છે એ મોકલાવી શકો. બીજો અભિગમ છે વર્તમાન પત્રમાં નોટિસ દ્વારા, વર્તમાન પત્રમાં નોટિસ, જે તમારું સમાચાર પત્ર હોય દૈનિક અથવા આપણું ગુજરાત સમાચાર હોય, સંદેશ હોય, દિવ્ય ભાસ્કર હોય, કુલચાર હોય, બરાબર.